નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 6 વિષય ગણિત, એમાં આપણે આગળના એપિસોડમાં સંખ્યા નાની મોટી વિશે શીખ્યા હતા. આજે પાઠ્યપુસ્તક નંબર પેજ નંબર 3માંથી આપણે પ્રયત્ન કરો એ આપણે શીખીશું. પ્રયત્ન કરો એમાં પ્રશ્ન નંબર 1, આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરી 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણને સંખ્યા આપી છે 2, 8, 7, 4. એમાંથી આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. આ જ અંકોનો ઉપયોગ કરવાનો છે અને એનો પુનરાવર્તન પણ કરવાનું નથી. તો મોટી સંખ્યા બનાવવા માટે મિત્રો, સૌથી પહેલાં આપેલા 4 અંકમાંથી મોટો અંક લખીશું, એનાથી થોડો નાનો અંક લખીશું, એનાથી થોડો નાનો અંક લખીશું અને છેલ્લે સૌથી નાનો અંક લખી શકાય. પછી એની નેની એ જ અંક વાપરી અને આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. માટે સૌથી પહેલાં આપેલા 4 અંકમાંથી નાનો અંક લખીશું, એનાથી થોડો મોટો અંક લખીશું, એનાથી થોડો મોટો અંક લખીશું અને છેલ્લે સૌથી મોટો અંક લખીશું. ચાલો મિત્રો, હવે આપણે તે સંખ્યા જોઈએ. સૌથી મોટી સંખ્યા મળે છે મિત્રો 8742 અને સૌથી નાની સંખ્યા મળે છે 2478. વિદ્યાર્થી મિત્રો, આ બે સંખ્યા મેં મૂકી છે એના ઉપરથી એ જ અંક વાપરી અને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા હોમવર્કમાં જાતે બનાવજો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2માં આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધીશું. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા 4 સંખ્યાઓ આપેલી છે. પહેલામાં 3, 8, 7, બીજી સંખ્યા છે 9, 0, 5, ત્રીજી સંખ્યા છે 0, 4, 9 અને ચોથી સંખ્યા છે 8, 5, 1. આ અંકોનો ઉપયોગ કરી જુદી જુદી મોટી અને નાની સંખ્યા હવે આપણે બનાવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા 3, 8, 7 એવા અંકો 3 અંક આપેલા છે અને 3 અંકમાંથી આપણે બનતી સૌથી મોટી સંખ્યા 4 અંકની અને સૌથી નાની સંખ્યા 4 અંકની આપણે બનાવવાની છે. એ માટે આપણે સૌથી પહેલાં મોટી સંખ્યા શોધવા માટે જે સૌથી મોટો અંક છે એનું 2 વાર લખીશું, એટલે કે એક અંકનું પુનરાવર્તન 2 વાર કરીશું. એના પછી થોડો નાનો અંક લખીશું અને છેલ્લે સૌથી નાનો અંક લખીશું, જેથી આપણને સૌથી મોટી સંખ્યા 4 અંકની મળી જશે. એવી જ રીતે નાની સંખ્યા શોધવા માટે સૌથી નાનો અંક છે એને 2 વાર લખીશું, એટલે કે સૌથી નાનો અંક છે એનું 2 વાર પુનરાવર્તન કરીશું. એના પછી થોડો મોટો અંક લખીશું, છેલ્લે સૌથી મોટો અંક લખીશું, જેથી કરીને આપણને 4 અંકની સૌથી નાની સંખ્યા મળી જશે. મિત્રો, સૌથી મોટી સંખ્યા મળે છે 8873 અને નાની સંખ્યા મળે છે 3378. વિદ્યાર્થી મિત્રો, આ બે સંખ્યા મેં આપી છે તે તમારે હોમવર્કમાં જાતે કરવી. મિત્રો, હવે આપણે સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા 4 સંખ્યા આપેલી છે, એના ઉપરથી આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા લખતા શીખીશું. ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવા માટે સૌથી પહેલાં નાની સંખ્યા લખાય, એનાથી થોડી મોટી, એનાથી થોડી મોટી અને છેલ્લે સૌથી મોટી સંખ્યા લખવી પડે. એવી જ રીતે મિત્રો, ઉતરતા ક્રમમાં લખવા માટે સૌથી પહેલાં મોટી રકમ લખાય, એનાથી થોડી નાની, એનાથી થોડી નાની અને છેલ્લે સૌથી નાની સંખ્યા લખાય. ચાલો મિત્રો, હવે આપણે આ સંખ્યાઓ આપેલી છે એના ઉપરથી એનો જવાબ જોઈશું. મિત્રો, ચડતા ક્રમમાં સંખ્યા મળે છે 571, પછી 847, પછી 8320 અને છેલ્લે 9754 લખાય. એવી રીતે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા એટલે કે 9754 આવશે, પછી 8320 આવે, પછી 847 આવે અને છેલ્લે 571 લખાય. મિત્રો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 5 પરથી પ્રયત્ન કરો ચડતા અને ઉતરતા ક્રમમાં એ સંખ્યાઓ પ્રયત્ન કરો જાતે લખજો.